નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સીસી વિભાગના બીજા ચેપ્ટરમાં આપણે દરેક પ્રકારના પત્રો વિશેનો અભ્યાસ કર્યો, એટલે કે સરકારી વિભાગ સાથેના પત્રો, જાહેર ઉપયોગની સેવા મેળવવા અંગેના પત્રો તેમજ સ્થાનિક સંસ્થાઓ સાથેના જુદા જુદા પત્રો વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો આ પત્રો પ્રમાણે જ આજના વિડીયોમાં આપણે કયા વિભાગ માટે કયા પત્રોમાં આંતરિક સરનામા તરીકે કઈ બાબત દર્શાવી એના વિશેનો ધ્યાનથી અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, બાબત ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી સરકારી વિભાગ, જાહેર ઉપયોગી સેવા કે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રોમાંથી જો કોઈ પણ પત્ર પૂછવામાં આવે તો એ સમયે એ પત્રમાં આંતરિક સરનામા તરીકે કઈ બાબત રજૂ કરવી, કયા વિભાગ પ્રમાણે આંતરિક સરનામા તરીકે કઈ બાબત રજૂ કરવી એ વિશેની માહિતીનો તમને આજના વિડીયોથી ખ્યાલ આવશે. તો વાત કરીએ પાઠના ટાઇટલ પ્રમાણે પહેલા વિભાગના પત્રો વિશેની, એટલે કે સરકારી વિભાગ સાથેના પત્રો વિશેની, કે જેમાં કુલ 5 પ્રકારના વિભાગોને જુદા જુદા પ્રકારની સેવાઓ મેળવવા માટે અથવા તો સેવા યોગ્ય રીતે ન મળતી હોય તો એમની જાણ કરવા માટે કે ફરિયાદ કરવા માટે પત્ર લખી શકાય છે. જેમાં પહેલી બાબત છે તાર ટપાલ વિભાગ માટેના પત્રો. તો તાર ટપાલ વિભાગ માટે એટલે કે પોસ્ટ વિભાગ માટેના પત્રો. તો એના માટે ફરજિયાત પત્રમાં આંતરિક સરનામા તરીકે તમારે માત્ર ને માત્ર અહીં બોર્ડ ઉપર જે માહિતી દર્શાવેલી છે એ જ દર્શાવવાની રહેશે. એટલે કે તાર ટપાલ વિભાગ માટેનો જ્યારે પણ પત્ર પૂછવામાં આવેલો હોય તો એ સમયે આંતરિક સરનામા તરીકે પોસ્ટ માસ્ટર શ્રી, ત્યારબાદની લીટીમાં મુખ્ય પોસ્ટ ઓફિસ અને ત્યારબાદની લીટીમાં જે તે ગામ અથવા તો શહેરનું નામ દર્શાવવામાં આવે છે. અને ગામ કે શહેરનું નામ દર્શાવ્યા બાદ તમને ખ્યાલ જ છે કે 6 આંકડાનો પિનકોડ દર્શાવવો જરૂરી છે. તો તાર ટપાલ વિભાગ માટે કોને પત્ર લખી શકાય છે અને આંતરિક સરનામા તરીકે કઈ બાબત દર્શાવવી જરૂરી છે, તો પહેલી બાબત છે પોસ્ટ માસ્ટર શ્રી, ત્યારબાદની બીજી બાબત છે મુખ્ય પોસ્ટ ઓફિસ, અને ત્યારબાદની લીટીમાં છે તે ગામ કે શહેરનું નામ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સરકારી વિભાગ સાથેના પત્રોમાં બીજો વિભાગ છે ટેલિફોન વિભાગ માટેના પત્રો. આ ટેલિફોન વિભાગ માટે આપણે વિદ્યાર્થી મિત્રો પત્ર જ્યારે જોયો હતો ત્યારે મેં તમને ખાસ બાબત જણાવી હતી કે જ્યારે પણ ટેલિફોન વિભાગ માટેના પત્રો પૂછવામાં આવેલા હોય તો એ સમયે એ પત્રમાં જે તે સંસ્થામાં BSNL સંસ્થાનું નામ જ દર્શાવો. ટેલિફોન વિભાગ માટે પત્ર કોને લખી શકાય છે? BSNL. પણ ટેલિફોન વિભાગના જે BSNL સંસ્થા છે એમાં પત્ર કોને લખવામાં આવે છે? તો જેમાં જણાવેલું છે સર્કલ ઓફિસર શ્રી, સર્કલ ઓફિસર શ્રી, ત્યારબાદ BSNL અને ત્યારબાદ જે તે શહેરનું નામ અને પિનકોડ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી બાબત છે આવકવેરા વિભાગ માટે, આવકવેરા તેમજ વેચાણવેરા વિભાગ માટે. તો એના માટે પત્ર કોને લખી શકાય છે? તો આવકવેરા અધિકારી શ્રી, આવકવેરા વિભાગ, અને ત્યારબાદ જે તે શહેરનું નામ અને પિનકોડ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ચોથી બાબત છે આયાત નિકાસ વિભાગ માટે. આયાત નિકાસ એટલે શું એ તમને બાબત ખ્યાલ જ હશે કે આપણા દેશમાંથી કોઈ વસ્તુ વિદેશમાં વેચવા માટે મોકલવામાં આવે તો એને નિકાસ કરી કહેવાય, અને વિદેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં લાવવામાં આવે તો એને આયાત કરી કહેવાય. તો જ્યારે ધંધાકીય એકમો આયાત નિકાસ કરવા માંગતા હોય, પોતાના ધંધાકીય નેટવર્કને વધારવા માંગતા હોય, તો એ સમયે એમની મંજૂરી માટે પણ પત્ર લખવામાં આવે છે. બાબત ખાસ ધ્યાન રાખજો, ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, જે ભારત સરકારને પત્ર લખવામાં આવે છે અને એમાં ફરજિયાત સ્વરૂપે સિટીનું નામ કયું દર્શાવવાનું રહેશે? દિલ્હીનું, અને 6 આંકડાનો પિનકોડ. ફરી એકવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, આયાત નિકાસ માટે પત્ર કોને લખવામાં આવે છે? તો ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ભારત સરકાર અને દિલ્હી, અને 6 આંકડાનો પિનકોડ. અને ત્યારબાદ સરકારી વિભાગ સાથેના પત્રોમાં છેલ્લો પત્ર છે રેલવે પાર્સલ વિભાગ માટે. રેલવે પાર્સલ એટલે કે જ્યારે રેલવે દ્વારા ધંધાકીય એકમો કોઈ મોટા જથ્થામાં ઉત્પાદિત કરેલી વસ્તુ અથવા તો કાચો માલ સામાન એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતી હોય તો એ સમયે રેલવે પાર્સલ વિભાગને પણ
अधिकारी श्री कोने मुख्य कार्यपालक अधिकारी श्री भारतीय रेलवे पार्सल विभाग सु जणावे छे विद्यार्थी मित्रो रेलवे पार्सल विभाग भारतीय रेलवे पार्सल विभाग ने ત્યાર બાદ જે તે સાહેબ નું નામ તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સરકારી વિભાગ માં કુલ 5 પ્રકારના વિભાગોનો સમાવેશ થાય છે જેમાં પહેલી બાબત છે તાર ટપાલ વિભાગ બીજી બાબત છે ટેલિફોન વિભાગ ત્રીજી બાબત છે આવક વેરા કે વેચાણ વેરા વિભાગ ચોથી બાબત છે આયાત વિકાસ વિભાગ અને પાંચમી બાબત છે રેલવે પાર્સલ વિભાગ ત્યારબાદ પાઠના ટાઇટલ પ્રમાણે બીજી બાબત જોઈએ તો જાહેર ઉપયોગી સેવા મેળવવા અંગેના પત્રો કે જેમાં આપણે કુલ 8 પત્રોની માહિતી દર્શાવેલી છે કે આ 8 પ્રકારના વિભાગોને જ્યારે પત્ર લખવામાં આવે જાહેર ઉપયોગી સેવા મેળવવા માટે અથવા તો તેમની કોઈ સેવા યોગ્ય ન મળતી હોય તો ફરિયાદ કરવા માટે તો એ સમયે કયા બાબત માટે કયા વિભાગના કયા અધિકારીને પત્ર લખવામાં આવે છે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો પહેલી બાબત છે પાણી પુરવઠા વિભાગ એટલે કે તમે જે વિસ્તારમાં રહેતા હો છો એ વિસ્તારમાં નગરપાલિકા અથવા મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય પાણી પુરવઠા વિભાગ દ્વારા તો એમની ફરિયાદ કરવા માટે સમયસર પાણી ન મળતું હોય તેની ફરિયાદ કરવા માટે તમે કોને પત્ર લખી શકો છો તો જેમાં જણાવેલું છે મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી શું જણાવે છે મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી પાણી પુરવઠા વિભાગ જે ટાઇટલના આધારે દર્શાવે છે પાણી પુરવઠા વિભાગ અને ત્યારબાદ લીટીમાં જે તે શહેરનું નામ અને પિન કોડ દર્શાવવામાં આવે છે ત્યારબાદ જાહેર ઉપયોગી સેવામાં બીજો પત્ર છે જાહેર આરોગ્ય વિભાગ માટે તો જેના માટે આપણે જોયેલું હતું પત્ર કે આરોગ્ય વિભાગ દ્વારા જે યોગ્ય કામગીરી કરવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રદૂષણથી લોકોના વાતાવરણ લોકોની જે તંદુરસ્તી છે એમાં નુકસાની થાય છે એના માટે આપણે આરોગ્ય વિભાગની કામગીરી બિરદાવવા માટે પત્ર જોયો હતો તો એ જ પ્રમાણે આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવે તો આંતરિક સરનામા તરીકે કઈ બાબત દર્શાવવામાં આવે છે તો ચીફ હેલ્થ ઓફિસર શ્રી કયો શબ્દ દર્શાવવામાં છે વિદ્યાર્થી મિત્રો આરોગ્ય વિભાગ માટે ચીફ હેલ્થ ઓફિસર જાહેર આરોગ્ય વિભાગ અને ત્યારબાદ જે તે શહેરનું નામ અને 6 અંકનો પિન કોડ ત્યારબાદ ત્રીજી બાબત છે અગ્નિશામક દળ માટે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડની સુવિધા મેળવવા માટે કે જેમાં આપણે પત્ર જોયું હતું કે જાહેર મેળાવડાના પ્રસંગ માટે આપણે ફાયર બ્રિગેડની સુવિધા મેળવવા માંગતા હતા જેમાં કારણ શું દર્શાવ્યું હતું તો કે સમગ્ર ગુજરાતના ધોરણ 10 12 પછીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે એક જાહેર આમ આપણે મેળાવડાનું આયોજન કરેલું હતું તો એમાં મોટા કાપડના પડદા તેમજ મંડપનો ઉપયોગ થતો હોવાને કારણે ફાયર બ્રિગેડની સુવિધા મેળવવા માટે આપણે પત્ર લખ્યો હતો તો આ ફાયર બ્રિગેડની સુવિધા મેળવવા માટે અગ્નિશામક દળના વિભાગને આંતરિક સરનામા તરીકે કોનો સમાવેશ કરવામાં આવે છે તો ચીફ હેલ્થ ઓફિસર કયા શબ્દનો ઉપયોગ કરેલો છે અહીં પણ ચીફ હેલ્થ ઓફિસર ઉપરની બાબતમાં આરોગ્ય વિભાગ માટે પણ શું શબ્દ દર્શાવેલો ચીફ હેલ્થ ઓફિસર અહીં અગ્નિશામક ફાયર બ્રિગેડ માટે પણ કેવો શબ્દ દર્શાવેલો ચીફ ફાયર ઓફિસર આરોગ્ય માટે હેલ્થ અને અગ્નિશામક દળ માટે ફાયર ત્યારબાદ જે તે શહેર અથવા તો જે તે ગામનું ફાયર સ્ટેશન હોય કે જ્યાંની તમે સુવિધા મેળવવા માંગતા હોય એ ગામ કે એ શહેરનું નામ લખીને ફાયર સ્ટેશન એવું દર્શાવવાનું રહેશે દાખલા તરીકે અમરોલી ફાયર સ્ટેશન વરાછા ફાયર સ્ટેશન મોટા વરાછા ફાયર સ્ટેશન તો કામેજ ફાયર સ્ટેશન આવા જે વિસ્તાર હોય જે વિસ્તારના ફાયર બ્રિગેડ પાસેથી તમે ફાયરની સુવિધા મેળવવા માંગતા હો અગ્નિશામક દળની સુવિધા મેળવવા માંગતા હો એ વિસ્તારનું નામ દર્શાવીને ફાયર સ્ટેશન લખવું અને ત્યારબાદ એ ફાયર સ્ટેશન જે સિટીમાં આવેલું છે એ સિટીનું નામ કે ગામનું નામ દર્શાવવાનું રહેશે ત્યારબાદ ચોથી બાબત છે એસ્ટેટ વિભાગ માટેના પત્રો તો એસ્ટેટ વિભાગમાં પત્ર કોને લખી શકાય છે તો મુખ્ય અધિકારી શ્રી ત્યારબાદ એસ્ટેટ વિભાગ અને ત્યારબાદ મહાનગરપાલિકા અને પછી છેલ્લે શહેરનું નામ અને 6 આંકડાનો પિન કોડ દર્શાવવાનો રહેશે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બાબત એકદમ સહેલી છે એસ્ટેટ વિભાગ માટે કોને પત્ર લખી શકાય છે તો મુખ્ય અધિકારી શ્રી ત્યારબાદ એસ્ટેટ વિભાગ ત્યારબાદ મહાનગરપાલિકા અને ત્યારબાદ જે તે શહેરનું નામ અને પિન કોડ દર્શાવો પાંચમી બાબત છે કમ્યુનિટી હોલ ભાડે મેળવવા માટે કમ્યુનિટી હોલ
ભાડે મેળવવા માટે એટલે કે કોઈ પણ પ્રસંગ છે અથવા તો કોઈ પણ બાબત માટે જાહેર પ્રોગ્રામ કરવા માંગતા હો તો એ સમયે કોઈ એવી મોટી જગ્યા કોઈ એવો કમ્યુનિટી હોલ તમે ભાડે મેળવવા માંગતા તો એ સમયે પત્ર કોને લખવામાં આવે છે તો જેમાં જણાવેલ છે મુખ્ય અધિકારી શ્રી એસ્ટેટ ખાતુ અહીં દર્શાવેલું છે કે કમ્યુનિટી હોલ છે કયા વિભાગની અંદર આવે છે તો એસ્ટેટ ખાતુ જે અહીં પત્ર આપણે ચોથી બાબતમાં દર્શાવેલ છે એસ્ટેટ ખાતુ મહાનગરપાલિકા અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા કરેલી છે મહાનગરપાલિકા તો ત્યાં તમારે જે તે શહેર હોય એ શહેરનું નામ દર્શાવવાનું છે દાખલા તરીકે સુરત મહાનગરપાલિકા જામનગર મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા વડોદરા મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકા તો અહીં પત્રમાં તમે જે શહેરનું નામ દર્શાવો છો એ શહેરનું નામ જ તમારે મહાનગરપાલિકામાં જે ખાલી જગ્યા છોડાવી છે ત્યાં દર્શાવવાનું રહેશે ત્યારબાદ જે તે શહેરનું નામ ને જવાબદાર દર્શાવવાનું છઠ્ઠી બાબત છે રાજ્ય પરિવહન માટે રાજ્ય પરિવહન કીધું છે વિદ્યાર્થી મિત્રો પરિવહન માટેની બે બાબત રજૂ કરેલી છે ત્યારબાદ છે સ્થાનિક પરિવહન માટે તો બંને બાબત અલગ અલગ છે એટલે કે બંને બાબતના પત્રોમાં આંતરિક સરનામા તરીકે અલગ અલગ બાબત રજૂ કરવામાં આવે છે કે જ્યારે રાજ્ય પરિવહન માટે પત્ર લખવામાં આવે તો એ સમય જે કંટ્રોલર ને પત્ર લખવામાં આવે છે અને ત્યાર બાદની નીતિમાં જે તે ગામ કે શહેરનું નામ દર્શાવીને એ જે જાહેર પરિવહન માટેનો ડેપો હોય છે જે એસટી ડેપા તરીકે આપણે ઓળખીએ છીએ સરકારી ડેપા તરીકે કે જે સરકારી બસનું નિગમન કરવામાં આવે છે કે ત્યાં બધી સરકારી બસોનું સંચાલન કરવામાં આવે છે જે તે શહેરની તો જે કંટ્રોલર ત્યારબાદ જે તે ગામ કે શહેરનું નામ લખીને ડેપો એવું લખવું ડેપો એવો શબ્દ દર્શાવવો અને ત્યારબાદની નીતિમાં જે તે રાજ્ય પરિવહન નિગમ એવું લખવું જેમાં આપણે કયો શબ્દનો ઉપયોગ કરીએ છીએ ગુજરાત ગુજરાત રાજ્ય પરિવહન નિગમ આવી જ રીતે સેટ બાબત છે સ્થાનિક પરિવહન માટે તો એના માટે પણ કોને પત્ર લખી શકાય છે ચીફ કંટ્રોલર રાજ્ય પરિવહન માટે પણ ચીફ કંટ્રોલર અને સ્થાનિક પરિવહન માટે પણ ચીફ કંટ્રોલર ત્યારબાદ ખાસ ધ્યાન આપજો નીતિ છોડેલી છે દર્શાવી પોલીસ કમિશનર શ્રી ત્યારબાદ પોલીસ કમિશનર કચેરી ત્યારબાદ જે તે શહેરનું નામ ખાલી જગ્યા દર્શાવેલી છે શહેરનું નામ દર્શાવવું અને પોલીસ કચેરી જે શહેરની છે એ દર્શાવવાનું છે અને ત્યારબાદ જે તે રાજ્યનું નામ રાજ્યમાં કયું રાજ્ય આપણે દર્શાવશું ગુજરાત રાજ્ય ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો પોલીસ વિભાગ માટે કોને પત્ર લખી શકાય છે પોલીસ કમિશનર શ્રી પોલીસ કમિશનર કચેરી ત્યારબાદ જે તે શહેરનું નામ છે ત્યારબાદ રાજ્યનું નામ છે જેમાં આપણે દર્શાવીએ છીએ ગુજરાત રાજ્ય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે બાબતો વિશેનો અભ્યાસ કર્યો કે સરકારી વિભાગ તેમજ જાહેર ઉપયોગી સેવા મેળવવા માટે જે જુદા જુદા વિભાગને પત્ર લખવામાં આવે છે તો એ પત્રમાં આંતરિક સરનામા તરીકે કઈ બાબત ફરજિયાત રજૂ કરવી અને હવે છેલ્લી બાબત છે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર કે જેમાં જુદા જુદા ત્રણ વિભાગોને પત્ર લખી શકાય છે જે બાબતનો આપણે પત્ર દ્વારા અભ્યાસ પણ કરી ગયા હતા અને એ મુજબ આંતરિક સરનામું દર્શાવ્યું છે સેવાના હેતુ માટે જમીન ફાળવણી માટે વિદ્યાર્થી મિત્રો પત્ર તમને યાદ જ હશે આપણે પત્રમાં કારણ દર્શાવેલું હતું કે આપણે યોગી ચોક વિસ્તારમાં જે ફાજલ જમીન પડેલી છે બિન ઉપયોગી જમીન પડેલી છે મહાનગરપાલિકા પાસે એ જમીન ઉપર તમે પુસ્તકાલય બનાવવા માંગો છો એ માટે આપણે જમીન ફાળવણી અંગેનો પત્ર મહાનગરપાલિકાના અધિકારી શ્રીને લખ્યો હતો તો એ જ પ્રમાણે આંતરિક સરનામામાં દર્શાવવાનું રહે છે મેયર શ્રી અથવા તો પ્રમુખ શ્રી આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો પત્રમાં પ્રમુખ શ્રી બંને શબ્દ પણ દર્શાવી શકો છો તેમજ કોઈ એક શબ્દ પણ દર્શાવી શકો છો ત્યારબાદની લીટીમાં નગરપાલિકા ત્યારબાદની લીટીમાં જે તે શહેરનું નામ શહેર એટલે કે સુરત સિટી અમદાવાદ વડોદરા રાજકોટ એમ ગમે એ સિટી અને ત્યારબાદ જે તે રાજ્યનું નામ પણ દર્શાવી શકો છો જેમાં રાજ્ય કયું આવશે ગુજરાત રાજ્ય ફરી એકવાર કહું છું સેવાના હેતુ માટે જમીન ફાળવણી માટે પત્ર કોને લખી શકાય તો મેયર શ્રી અથવા તો પ્રમુખ શ્રી ત્યારબાદ નગરપાલિકા ત્યારબાદ શહેરનું નામ અને ત્યારબાદ રાજ્યનું નામ બીજી બાબત છે ખાળ કુવા વિભાગ માટે
ખાડ કુવા વિભાગ માટે પણ આપણે પત્ર જોયો હતો કે અમુક એવા જે વિસ્તાર હોય છે કે જ્યાં ગટરની સુવિધાઓ સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી તો એ સમયે એ વિસ્તારના ગંદા પાણીના નિકાલ માટે ખાડ કુવાની સુવિધા આપવામાં આવે છે અને આ ખાડ કુવાની નિયમિત સાફ સફાઈ ન થતી હોવાની ફરિયાદી પત્રનો આપણે અભ્યાસ કર્યો હતો તો એમાં આંતરિક સરનામા તરીકે પત્ર કોને લખી શકાય છે તો મુખ્ય અધિકારી શ્રી અથવા તો પ્રમુખ શ્રી આ પત્રમાં પણ આપણે પ્રમુખ શ્રી શબ્દનો જ ઉપયોગ કર્યો હતો બંને શબ્દ પણ દર્શાવી શકો છો અને કોઈ એક શબ્દ પણ દર્શાવી શકો છો ત્યારબાદ ખાડ કુવા વિભાગ જે આપણે ટાઇટલના આધારે દર્શાવવાનું છે ત્યારબાદ જે કે નગરપાલિકા નગરપાલિકા એટલે કે સિટી પ્રમાણે વિસ્તાર પ્રમાણે નગરપાલિકાનું નામ અને ત્યારબાદ જે તે ગામ કે શહેરનું નામ દર્શાવવું અને છેલ્લી બાબત છે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રમાં ત્રીજી બાબત જાહેર માર્ગ પર સફાઈ તેમજ લારી ગલવાના દબાણ વધી જવાને કારણે એને દૂર કરવાની અરજી કરતા અથવા તો વિનંતી કરતા પત્ર વિશે તો જેમાં આંતરિક સરનામા તરીકે કોનું નામ દર્શાવવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર છે ખાસ ધ્યાન રાખજો જાહેર રોડ રસ્તા ઉપર સાફ સફાઈ કે લારી ગલવાને દૂર કરવા માટે પત્ર કોને લખી શકાય છે મ્યુનિસિપલ કમિશનર છે ત્યાર બાદની લીટીમાં જે તે શહેર હોય જે તે વિસ્તાર હોય એ પ્રમાણે નગરપાલિકા અને ત્યારબાદ જે તે ગામ કે શહેરનું નામ અને છ આકારો પિન પર દર્શાવવાનો રહે છે વિદ્યાર્થી મિત્રો બાબત ખૂબ જ જરૂરી છે સમજવી અને આવડવી કારણ કે ફરજિયાત એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી એક પત્ર પૂછાય છે 5 ગુણનો સેક્શન એફમાં તો જો તમને ખ્યાલ નહીં હોય કે પત્ર સરકારી વિભાગ માટેનો છે જાહેર ઉપયોગની સેવા માટેનો છે કે સ્થાનિક સંસ્થા માટેનો છે તો એ સમયે એ પત્રમાં આંતરિક સરનામા તરીકે કઈ બાબત દર્શાવી એનો તમને ખ્યાલ આવશે નહીં એટલા માટે ખાસ આજના વિડિયોની દરેક પાયની તમે ફરજિયાત ધ્યાનથી વાંચજો સમજજો અને યાદ રાખજો કારણ કે આ બાબત તમને પરીક્ષામાં અટવાડશે એટલા માટે ફરજિયાત સરકારી વિભાગ સાથે કયા વિભાગમાં કયા અધિકારીને પત્ર લખવામાં આવે જાહેર ઉપયોગની સેવા માટે કયા વિભાગમાં કયા અધિકારીને સંસ્થાઓ માટેના પત્રોમાં કયા વિભાગ માટે કયા અધિકારીને કોને પત્ર લખવામાં આવે એ બાબત તમને ધ્યાનથી ખ્યાલ આવશે હવે પછીના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સીસી વિભાગના ચેપ્ટર નંબર 3 વિશેનો અભ્યાસ શરૂ કરીશું હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો